आज भौतिक विज्ञान में विद्युत प्रवाह में अपने एक दाखला लीए दाखला है जे डबल ई एडवांस 2015 में पूछा दाखला है। आ दाखला प्रमाण है तब जो कि आपेला परिपथ में विद्युत प्रवाह नो मूल्य केतु हुआ है ये आपने लिखा हूँ कि तने जो इसमें का सर्किट के सर्किट में 20 ओम अने साथे 6 ओम अने यह 10 ओम 12 ओम 4 ओम अने यह जो सर्किट के सर्किट में तने जो इसमें का कि आज ये सर्किट के विस्तर बिजली सर्किट के विस्तर बिजली सर्किट आप हमारे के अने मिले का अपने दूरी है संपूर्ण दूरी है तो संपूर्ण आप हमारे के कि आ 8 ओम रजिस्टर आ रीते हो 5 एम्पियर रेजिस्टेंस અને આ 8 રેઝિસ્ટન્સ સાથે અહીંયા 1 ઓમ અને આ બાજુ અહીંયા 2 ઓમ આ રીતે 1 ઓમ અને આ 2 ઓમ અને પછી અહીંયા 4 અને 2 ઓમ આ 4 અને આ રીતે તો અહીંયા જે વિસ્તાર બી જે શબ્દ બેલેન્સ હોય ત્યારે તે વખતે જેમ જે અવરોધ છે એ આર સમ ઇક્વિવેલન્ટ બરાબર આપણે લઈ શકાય કે બે વત્તા આ બંને સિરીઝમાં થઈ જાય છે 3 અને આર બંને એકબીજાથી પેરેલલમાં થઈ જાય છે એટલે અહીંયા એક અને બે અને અહીંયા બે અને 4 તો અહીંયા આપણી આ બંને સિરીઝમાં આવી જાય એક અને બે એટલે 3 અને બે વત્તા 4 એટલે 6 ના સિરીઝમાં 3 વત્તા 6 બરાબર 18 ના સિરીઝમાં 9 બરાબર 20 હવે આટલું જે અવરોધ છે એ 2 ઓમ થઈ જાય છે અને ફરીથી આનું સંપૂર્ણ સર્કિટ દોરવામાં આવે તો અહીંયા આ રીતે 6 અને અહીંયા 2 ઓમ અને અહીંયા આ 6 ઓમ અને આની જે સંપૂર્ણ છે એ 2 ઓમ છે એટલે અહીંયા લખી શકાય 2 ઓમ પછી 10 ઓમ અને અહીંયા 12 ઓમ અને અહીંયા છે એ 4 ઓમ હવે ફરીથી તમે જોઈ શકો છો કે આ જે સર્કિટ છે આખી આ સર્કિટ આ ફરીથી વિસ્તાર બે થઈ ગયા માં વિદ્યુત પ્રવાહ અહીંયા શૂન્ય હશે એટલે આ બે બંને વસ્તુને તથા આ બંનેને આપણે સિરીઝમાં અને આને આપણે પેરેલલમાં કરી શકાય છે અને આ રીતે આપણે લખી શકાય છે તમે જોઈ શકો છો કે આર ઇક્વિવેલન્ટ બરાબર અહીંયા છે 6 વત્તા 2 એટલે 8 ગુણ્યા 12 વત્તા 4 એટલે 16 ના છેદમાં 6 હવે જે વિદ્યુત પ્રવાહ છે એટલે આઈ ઓમના નિયમ પ્રમાણે વીના છેદમાં કુલ અવરોધ એટલે અહીંયા કુલ અવરોધ એટલે આર બરાબર અહીંયા બી ઓમ છે એટલે 6.5 ના છેદમાં 2 વત્તા 8 ગુણ્યા 16 ના છેદમાં 24 અને સોલ્વ કરતા એટલે 0.9 એમ્પિયર પ્રાપ્ત થાય। તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકાય છે। આ દાખલામાં આપણે પેલી જે સર્કિટ છે સર્કિટમાં જોવાનું કે અહીંયા જે વિસ્તૃત બ્રિજની સર્કિટ પ્રાપ્ત છે અને વિસ્તૃત બ્રિજથી સંતુલિત અવરોધ મેળવવાનું અને ફરીથી એ સંતુલિત અવરોધ પણ બીજું વિસ્તૃત બ્રિજનું નિર્માણ કરે છે જેના કારણે તેનું પણ સંતુલિત અવરોધ મેળવવાનું પછી ઓમના નિયમ પ્રમાણે આઈ બરાબર વીના છેદમાં આર કિંમત મૂકી અને સોલ્વ કરતા છે એટલે આઈ બરાબર 0.9 એમ્પિયર આ રીતે પ્રાપ્ત થશે। આ રીતે આ દાખલાને સમજી શકાય। થેન્ક યુ વેરી મચ।